गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित विषयांक चतुष्कोणनी समझ भाग चार। तो आपणे आजे चतुष्कोणना केटलाक प्रकारो विषे अभ्यास करीशुं। चतुष्कोणना त्रण प्रकार छे, एक समलंब चतुष्कोण, बे पतंगाकार चतुष्कोण, त्रण समांतर बाजु चतुष्कोण। तो चतुष्कोणना केटला त्रण प्रकार छे, समलंब चतुष्कोण, पतंगाकार चतुष्कोण अने समांतर बाजु चतुष्कोण। समलंब चतुष्कोण, तो जे चतुष्कोण में साम सामेनी बाजुओनी फक्त एक ज जोड़नी बाजुओ समांतर होय ते चतुष्कोण ने समलंब चतुष्कोण कहे छे। समलंब चतुष्कोण एटले शुं? કોઈપણ ચતુષ્કોણમાં સામ સામેની ફક્ત એક જ જોડ સમાંતર હોય, જ્યારે બીજી જોડ સમાંતર હોય નહીં, તો એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે। તમે આકૃતિમાં જોઈ શકો છો કે ચતુષ્કોણ એ બી સી અને ડી તમને આપેલું છે। એમાં ચતુષ્કોણ એ ડી અને એમાં તમે એ ડી અને બી સી આ બંને જોડ કેવી છે? સરખી છે। જ્યારે એ બી અને ડી સી એ જોડ સરખી નથી, એટલે શું કહે છે? સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાન હોય તો એને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું। બે નંબર પતંગાકાર ચતુષ્કોણ, એનો આકાર કેવો હશે? એ ચતુષ્કોણનો પતંગાકાર, જે ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓની ફક્ત બે જોડ સમાન લંબાઈની હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। તો આ ચતુષ્કોણની અંદર જે પાસ પાસેની બાજુઓની ફક્ત બે જોડ જ સમાન લંબાઈની હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। તમે જોઈ શકો છો ચતુષ્કોણ એ બી સી અને ડી દર્શાવે છે આકૃતિમાં। એમાં જોઈ શકો છો પાસ પાસેની, તો એડી અને સીડી એ કેવી છે? પાસ પાસેની બે જોડું છું તો એ સમાન છે। એ જ રીતે એ બી અને સીડી એ પણ કેવી? પાસ પાસેની છે, તો એ જોડ પણ કેવી છે? સમાન છે। એટલે જે પાસ પાસેની જોડ, જે બે જોડો હોય એ સમાન હોય એટલે એમની લંબાઈ કેવી હશે? સરખી। એટલે એ ડી અને સીડીની લંબાઈ કેવી હશે? સરખી। એ જ રીતે એ બી અને સીડીની લંબાઈ કેવી હશે? સરખી। તો એ બન જે પાસ પાસેની સમાન લંબાઈ હોય તો એવા ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ। પતંગાકાર ચતુષ્કોણના ગુણધર્મો, તો વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય છે। વિકર્ણ શું કહે છે? પરસ્પર એમ કે કાટખૂણે હોય છે। એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાગે છે, એટલે એક વિકર્ણ જ્યારે પસાર થશે એ બીજા વિકર્ણને શું કરે છે? દુભાગે છે। એટલે અહીંયા વચ્ચેના ભાગે શું થશે? એમ કે દુભાગે છે। ત્રીજો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ, જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। તો આ ચતુષ્કોણની અંદર જે એમ કે સામ સામેની બાજુઓ હશે એની પ્રત્યેક જોડ કેવી હશે? સરખી હશે। એટલે એ બીના જેવી જ જોડ કઈ હશે? ડીસી હશે। એ બીની સામેની જોડ કઈ થાય? ડીસી થાય। એ જ રીતે એ ડીની સામેની જોડ કઈ થશે? બીસી। તો જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય તો એવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। એના ગુણધર્મ, સામ સામેની બાજુઓની લંબાઈ સમાન હોય તો એ બી અને ડીસીની લંબાઈ કેવી હશે? સરખી। એ જ રીતે એ ડી અને બીસીની લંબાઈ કેવી હશે? સરખી। એટલે સામ સામેની જે બાજુઓ હોય એ કેવી હશે? સરખી હશે। પછી સામ સામેના ખૂણાના માપ સમાન હોય, ખૂણો એ અને ખૂણો સી એ કેવા હશે? સરખા માપના ખૂણા હશે। એ જ રીતે ખૂણો ડી અને ખૂણો બી પણ કેવો હશે? એવો સરખા માપના જ ખૂણા હશે। પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય,
એનો પાસ પાસ એનો ખૂણો, તો એનો જોડે એટલે પાસ પાસ એનો એટલે બાજુનો ખૂણો કયો કહેવાશે? બી કહેવાશે. એ જ રીતે એની બાજુવાળો ખૂણો ડી પણ કહેવાશે. તો પાસ પાસ એના જે ખૂણા હશે એ કેવા હશે? એકબીજાના પૂરક હશે. વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો વિકર્ણો શું? તો એક વિકર્ણ બીજા વિકર્ણને શું થતું હોય છે? એમ કે દુભાગતું હોય છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા પ્રકાર. ચતુષ્કોણના ત્રણ પ્રકાર, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા ત્રણ પ્રકાર છે, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. એમાં સૌથી પહેલો સમબાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણના ચારેય બાજુઓના માપ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો ચતુષ્કોણ પી ક્યુ આર એસ દર્શાવ્યું છે. તો એની ચારે ચાર જે બાજુઓ છે પી ક્યુ ક્યુ આર આર એસ અને એસ પી એ બધી જ બાજુઓ કેવી છે? સમાન છે. તો એવા ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ. એના ગુણધર્મો, તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એ બધા જ ગુણધર્મો સમબાજુ ચતુષ્કોણમાં પણ હોય છે. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો સમબાજુ ચતુષ્કોણમાં એ વિકર્ણો છે એ કાટખૂણે દુભાગે છે. બે નંબર લંબચોરસ. તો બીજો ચતુષ્કોણ છે લંબચોરસ. જે ચતુષ્કોણના સામસામેની બાજુઓના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તેને લંબચોરસ કહે છે. તો શું કહેશે? સામસામેની જે બાજુઓ હશે એના માપ કેવા હશે? સરખા. અને એના બધા જ ખૂણાઓ કેવા હશે? કાટખૂણો ધરાવતા હોય તો એને આપણે લંબચોરસ કહીએ છીએ. તો એ બી એની સામેની બાજુ કઈ થશે? ડીસી. તો એ બંનેની લંબાઈ કેવી હશે? સરખી હશે, સમાન હશે. એ જ રીતે એડી અને બીસી, તો એની એ બાજુ કેવી હશે? સરખી. તો એ બંનેની બાજુઓ કેવી હશે? એમ કે સરખી હોય છે. તો એના ગુણધર્મો, સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો, જે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો હતા એ જ આમાં પણ આવશે. પછી દરેક ખૂણા કાટખૂણા હોય. આની અંદર દરેક ખૂણા કેવા હશે? કાટખૂણા, એટલે 90° હશે. વિકર્ણની લંબાઈ પણ કેવી હશે? સમાન. જે એમ કે એના જે વિકર્ણો હશે તો બંને વિકર્ણોની લંબાઈ પણ કેવી હશે? સમાન. ત્રીજો ચતુષ્કોણ છે ચોરસ. તો જે ચતુષ્કોણના ચારે બાજુઓના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહે છે. તો બધી જ ચારે ચાર બાજુઓ કેવી હશે? એકસરખી. એમના માપ કેવા હશે? એકસરખા. અને જે ખૂણાઓ છે એ પણ કેવા હશે? ચારે ચાર ખૂણા, એમ કે કાટખૂણાઓ. તો એને આપણે ચોરસ કહીએ છીએ. એના ગુણધર્મો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ, જે બધાના જ ગુણધર્મો એ ચોરસમાં પણ હોય છે. તો આપણે જે ચતુષ્કોણના પ્રકાર જોયા એના ઉપરથી એમ કે કેટલાક એક્ઝામ્પલો જોઈશું. તો એક્ઝામ્પલ 10, સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસની પરિમિતિ શોધો. તો આકૃતિની અંદર પી ક્યુ આર એસ નામનો ચતુષ્કોણ દર્શાવે છે. તો આની શું શોધવાની છે? આપણે પરિમિતિ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. તો પી ક્યુની સામેની બાજુ કઈ છે? એસા. તો પી ક્યુ 12 સેન્ટીમીટર છે. તો એ જ રીતે એસા રે કેટલા? 12 સેન્ટીમીટર. એ જ રીતે પી એસ એ 7 સેન્ટીમીટર છે. તો ક્યુ આર એ પણ કેવી છે? 7 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખીશું ચતુષ્કોણ પી ક્યુ આર એસની પરિમિતિ બરાબર 4×4 આપણે બાજુઓ લખીશું. પી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ આર એસ પ્લસ એસપી. ચલો પી ક્યુનું માપ કેટલું આપીશ? 12. તો અહીંયા લખીશું 12 સેન્ટીમીટર.
QR નું માપ કેટલું આપી છે 7 સેન્ટીમીટર RS નું માપ કેટલું આપી છે 12 સેન્ટીમીટર અને SP નું માપ કેટલું આપી છે 7 સેન્ટીમીટર તો આપણે 12 + 7 + 12 + 7 તો આ 3 4 4 નો સરવાળો કરીશું તો કેટલું આવશે 38 સેન્ટીમીટર 38 સેન્ટીમીટર તો ચતુષ્કોણ PQRS ની પરિમિતિ કેટલી છે 38 સેન્ટીમીટર ચલો ચતુષ્કોણ BEST એક સમાંતર બાજુ ચતુષ્કોણ XYZ ના મૂલ્યો શોધો તો આકૃતિ ની અંદર BEST નામનો ચતુષ્કોણ આપી છે એમાં એક ખૂણાનું માપ આપેલું છે તો એક ખૂણાના માપ ઉપરથી આપણે x y અને z ના મૂલ્યો શોધવાના છે તો સૌપ્રથમ ખૂણા b નું માપ કેટલું આપી છે 100 અંશ તો ખૂણો b બરાબર 100 અંશ તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય સરખા તો ચલો b છે ખૂણો b તો એને સામેનો ખૂણો કયો થશે ખૂણો s તો એનું માપ કેટલું થશે 100 અંશ તો ખૂણા B નું માપ 100 છે તો એની સામે ખૂણા S નું માપ પણ કેટલું થશે 100 એટલે X બરાબર કેટલા એટલે આપણા X નું મૂલ્ય મળ્યું 100 અંશ ચલો B ખૂણો તો B ખૂણાનો પૂરક ખૂણો કયો થશે ખૂણો E તો બી ખૂણાનો પૂરક ખૂણો કયો છે ખૂણો ઈ અને તમને કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પૂરક ખૂણા પણ આવેલા તો બીનો પૂરક ખૂણો થશે ખૂણો ઈ તો એમાં ખૂણો ઝેડ અને વાય એના મૂલ્યો શોધવાના છે તો ખૂણો બી કેટલા આપ્યા છે 100 તો એના ઉપરથી ખૂણો ઈ આપણે શોધી શકીએ ને તો ખૂણો ઈ બરાબર 180 અંશ માઇનસ 100 અંશ એટલે ખૂણા ઈનું માપ કેટલું આવ્યું 80 અંશ ચલો ખૂણા ઈનું માપ 80 આવ્યું એટલે ઝેડનું મૂલ્ય કેટલું થશે 80 અંશ ચલો ઝેડ અને વાય આ બંને કેવા કહેવાશે રૈખિક જોડના ખૂણા કયા કહેવાશે રૈખિક જોડના એટલે ઝેડનું માપ આપેલું છે તો એના ઉપરથી આપણે વાયનું મૂલ્ય શોધી શકીએ ને તો ઝેડ બરાબર કેટલા છે 80 તો આપણે અહીંયા લખીશું તો ખૂણો વાય બરાબર 180 માઇનસ 80 એટલે ખૂણા વાયનું મૂલ્ય કેટલું થશે 100 અંશ તો એના ઉપરથી આપણે એક્સ વાય અને ઝેડ X નું મૂલ્ય કેટલું આવ્યું 100 અંશ એ જ રીતે Y નું મૂલ્ય પણ કેટલું આવ્યું 100 અંશ અને Z નું મૂલ્ય કેટલું આવ્યું 80 અંશ જે આપણે X, Y અને Z ના મૂલ્યો શોધવાના હતા ચલો એક્ઝામ્પલ 12 સમાંતર બાજુ ચતુષ્કોણમાં RING માં ખૂણો R 70 અંશ હોય તો બીજા ખૂણાના માપ શોધો તો ખૂણો આર આઈ એન જી તો આ ખૂણા છે એમાં જે ચતુષ્કોણ આપેલો છે આર આઈ એન જી એમાં ખૂણા આરનું માપ કેટલું આપ્યું છે 70 એક ખૂણાનું માપ આપેલું છે એના ઉપરથી ત્રણે ત્રણ ખૂણાના માપ શોધવાના છે તો અહીંયા લખીશું ખૂણો આર બરાબર 70 અંશ ચલો ખૂણા આરનું માપ કેટલું આપ્યું છે 70 અંશ તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ કેવા હોય સરખા તો ચલો આરનું માપ 70 અંશ છે તો એનનું માપ કેટલું થશે 70 અંશ તો અહીંયા આપણે લખીશું સામસામેના ખૂણા સમાન તો આપણે ખૂણા એનનું માપ કેટલું થશે 70 અંશ ચલો આનું માપ કેટલું થયું 70 અંશ ચલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આરની
તમે જોઈ શકો છો આરનો પૂરક ખૂણો કયો કહેવાશે? આઈ કહેવાશે. તો આપણે આઈ ખૂણાનું માપ શોધવું પડશે ને, તો ખૂણો આઈ બરાબર પૂરક કોણના છે એટલે 180° માઇનસ 70°. તો ખૂણો આઈ બરાબર 110°. ચલો ખૂણો આઈ કેટલો મળ્યો? 110°. તો ખૂણો આઈની સામેનો ખૂણો કયો થશે? ખૂણો જી. તો એનું માપે કેવું થશે? 110°. તો ખૂણો જી બરાબર 110°. તો એ જ રીતે એક ખૂણાનું માપ આપેલું હોય તો એના ઉપરથી આપણે ત્રણે ત્રણ ખૂણાના માપ શોધી શકીએ. સામસામેના ખૂણા કેવા હોય? સમાંતર બાજુમાં સરખા. તો આર ખૂણો 70 હતો, તેની સામે એન ખૂણો કેટલાના થયો? 70°નું. પણ આરનો પૂરક કોણ ખૂણો કયો હતો? આઈ હતો. તો આ પૂરક કોણ હતા? તો 180 માઇનસ 70 કર્યા તો ખૂણો આઈ કેટલો મળ્યો? 110. તો 110 ખૂણો. તો ખૂણો આઈ 110 હતો, તેની સામે ખૂણો જી પણ કેટલો થયો? 110°.